વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બની જાય એવા સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉંના લોટના મસાલા ઢોંસા જેની સાથે આપણે સાંભાર અને સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવીશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ઢોંસા બનાવવા માટેનું ખીરું બનાવી લેવાનું તો એક વાટકો લઈ લઈએ અને એમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું જે આપણે રોટલી કે પરોઠા બનાવવા માટે વાપરીએ એ જ લોટ લીધો છે આની સાથે ત્રણ ચમચી આપણે સોજી ઉમેરીશું સોજી તમે મોટો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો જો મોટો સોજી લેતા હોય તો તમારે એને મિક્સરમાં થોડો દળીને પછી ઉપયોગમાં લેવાનો આની સાથે એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું આમાં એક નાની ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી ઢોંસામાં ગળપણ નહીં લાગે પણ જે ઢોંસા બનીને તૈયાર થશે ત્યારે એનો કલર ખૂબ જ સરસ મળશે થોડું આને મિક્સ કરી લઈએ આ સમયે આપણે આમાં અડધો કપ દહીં ઉમેરીશું આપણે આ ઇન્સ્ટન્ટ ઢોંસા બનાવીએ છીએ એટલે જે દહીં ઉપયોગમાં લઈએ એ થોડું ખાટું અને રૂમ ટેમ્પરેચરનો ઉપયોગમાં લેવાનું છે આની સાથે જ આપણે અડધો કપ પાણી ઉમેરી દઈશું નોર્મલ રૂમ ટેમ્પરેચરનું જ પાણી ઉપયોગમાં લેવાનું છે પાણી આપણે એક સાથે નહીં ઉમેરવાનું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું જેથી આમાં ગઠ્ઠા ના પડે અડધા કપમાં બાકીનું વધેલું જે પાણી હતું એ પણ ઉમેરી દીધું છે અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ જાય એ પછી આપણે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો હજુ પણ આમાં લોટ કોરો છે તો બીજું અડધો કપ પાણી લીધું છે પણ પાણી આપણે એક સાથે નહીં ઉમેરીએ આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું જણાવ્યું એ પ્રમાણે આમાં ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું તો બીજું એકથી બે ચમચી જેટલું પાણી આમાં ઉમેર્યું છે પાણી કેટલું ઉપયોગમાં લેવાશે એ ઘઉંના લોટની અને સોજીની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ હોય છે આટલું ખીરું બનાવવામાં અત્યારે મેં એક કપથી પણ ઓછું પાણી ઉપયોગમાં લીધું છે તો સ્પેચ્યુલાની મદદથી આ ખીરાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતે ખીરું બનાવીને આપણે આને થોડીવાર રહેવા દઈશું અથવા તો જ્યાં સુધી તમે સ્ટફિંગની અને સાંભારની તૈયારી કરો ત્યાં સુધી એને રહેવા દેવાનું હવે આપણે ઢોંસા માટેનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરીએ તો એક ફ્રાયપેન પેન લઈશું અને એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીએ રાઈ તતડે એટલે ગેસ ધીમો કરી દેવાનો છે અને ચપટી જેટલું જીરું ઉમેરીશું આની સાથે બેથી ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં પંદરથી વીસ સમારેલા મીઠા લીમડાના પાન લીમડાના પાનને આ રીતે સમારીને ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને થોડું મિક્સ કરી લઈએ અને પછી આપણે પાંચથી છ કે લગભગ પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો આમાં ઉમેરીશું જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા બાફીને લઈ શકે છે હવે આમાં મસાલા કરીએ તો એક ચમચી લાલ મરચું ઉમેરીશું આની સાથે એક ચમચી સાંભાર મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો એ પ્રમાણે ઉમેરવાનું હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ આપણું સ્ટફિંગ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લઈએ હવે આપણે સાંભાર બનાવીશું તો સાંભાર બનાવવા માટે મેં કોરી તુવેરની દાળ લીધી હતી જેને પાણીથી બેથી ત્રણ વાર સરસ રીતે ધોઈ લીધી હતી અને પછી એને કુકરમાં લઈને એની સાથે પાણી હળદર મીઠું એક છોલેલું બટાકું અને નાનો દૂધીનો ટુકડો ઉમેરીને એને પાંચ વિસલ કરીને બાફીને તૈયાર રાખી છે હવે આને તમારે હેન્ડ વિસ્કથી થોડી ઝેરવી હોય તો પણ ઝેરી શકાય પણ મારા બાળકોને આ રીતે મોટા દૂધીના અને બટાકાના ટુકડા પસંદ નથી એટલે હું અત્યારે એને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઉં છું હવે સાંભાર બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાય તતળી જાય એટલે ગેસ ધીમો કરીને આમાં બેથી ત્રણ સૂકા મરચાં ઉમેરીએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું આની સાથે જ થોડા મીઠા લીમડાના પાન અને થોડી હળદર ઉમેરીએ હળદર આપણે દાળ બાફતી વખતે પણ ઉમેરી છે એટલે એ પ્રમાણે ઉમેરવાની જે દાળ આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને રાખી છે એ આમાં ઉમેરી દઈએ અને આમાં લગભગ દોઢથી બે ગ્લાસ જેટલું કે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેવાનું સાંભારની તમને જેવી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું અત્યારે આપણે મીડિયમ થિક વાળો સાંભાર બનાવીશું થોડું આને મિક્સ કરી લઈએ એ પછી આમાં એક મોટી ચમચી ધાણા પાવડર એક નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી સાંભાર મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું દાળમાં મીઠું ઉમેરેલું છે એટલે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું ફરીથી આને મિક્સ કરી લઈએ અને આમાં એક નાનો આમલીનો ટુકડો ઉમેરીશું જે લોકોને આંબલી માફક ના આવતી હોય એ આંબલીના બદલે સાંભાર બની જાય એ પછી છેલ્લે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકે છે પણ આપણે જે રેસ્ટોરન્ટમાં સાંભાર ખાઈએ એમાં આંબલીનો ઉપયોગ થતો હોય છે આની સાથે જ આંબલીનો ટેસ્ટ થોડો બેલેન્સ કરવા માટે એકથી બે ચમચી જેટલો ગોળનો ભૂકો ઉમેરીશું તમને જો ખાટો સાંભાર પસંદ હોય તો તમે ગોળ સ્કીપ કરી શકો છો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું અને સાંભારને મીડિયમ ફ્લેમ ઉપર લગભગ આઠથી દસ મિનિટ માટે ઉકાળી લઈશું તો હવે આ સાંભાર બનીને તૈયાર છે ગેસ બંધ કરી દઈએ હવે આપણે આની સાથે સર્વ કરવા માટેની ચટણી બનાવીશું તો એક ફ્રાય પેન લઈને એને ગરમ થવા માટે મૂકીએ આમાં આપણે બે નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે આમાં ત્રણ મોટી ચમચી ચણાની દાળ ઉમેરવાની ચણાની દાળને પહેલાં ભીના કપડાંથી અને પછી કોરા કપડાંથી સરસ રીતે લૂછી લેવાની અને દાળને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે આ ચટણીને એકદમ પરફેક્ટ બનાવવા માટે દાળને પ્રોપર શેકવી ખૂબ જ જરૂરી છે દાળ થોડી શેકાય એટલે આપણે આમાં બે સૂકા મરચાં ઉમેરીશું તમારી પાસે જો સૂકા મરચાં નથી તો ચટણીને વાટતી વખતે તમે થોડું લાલ મરચું ઉમેરી શકો છો મરચાં પણ થોડા સંતળાઈ જવા આવ્યા છે આ સમયે આપણે આમાં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીએ દાળ અને મરચાં સરસ રીતે સંતળાઈ જાય એ પછી જ આમાં મીઠા લીમડાના પાન ઉમેરવાના કેમ કે લીમડાના પાનને સંતળાતા વધારે સમય નહીં લાગે તો જે ચણાની દાળ આપણે લીધી હતી એ એકદમ સરસ આવી ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન થઈ જવી જોઈએ તો આ દાળ સરસ રીતે શેકાઈ ગઈ છે ગેસ બંધ કરી દઈએ અને આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું તો આ જે ચટણીનું મિશ્રણ છે એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આને એક મિક્સર જારમાં લઈ લઈશું આની સાથે આપણે વન ફોર્થ કપ જેટલું સમારેલું ટોપરું ઉમેરીએ જેને છોલીને પછી સમાર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી ઉમેરીને આને વાટી લેવાનું છે ચટણી વાટતી વખતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એને વાટતા જવાનું છે ચટણીની જેવી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું આટલી ચટણી બનાવવામાં મેં અડધા કપથી થોડું વધારે પાણી ઉપયોગમાં લીધું છે અને આ ચટણીને બનાવીને તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો જે ઢોંસાનું ખીરું હવે આપણે બનાવીને રાખ્યું હતું એને પણ ઉપયોગમાં લેતા પહેલાં સરસ રીતે હલાવી લેવાનું આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને ફરીથી આને મિક્સ કરી લઈશું હવે આમાંથી અડધું મિશ્રણ આપણે એક વાટકામાં લઈ લઈશું આપણે ઘઉંના લોટના ઢોંસા બનાવીએ છીએ એટલે જેટલું ખીરું બનાવીએ એ બધામાં આપણે સોડા નથી ઉમેરવાનો તો જે અડધું ખીરું વધ્યું છે એમાં આપણે વન એટ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું એટલે જે સૌથી નાની ચમચી હોય વન ફોર ટીસ્પૂન એને અડધી ભરવાની અથવા તો ત્રણ ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો સોડાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ જ પ્રોસેસ જે બાકીનું ખીરું વધ્યું છે એમાં પણ આપણે કરવાની એટલે આ રીતે થોડા થોડા ખીરામાં સોડા ઉમેરતા જવાનું અને ઢોંસા બનાવતા જવાનું તો ફાઇનલી ઢોંસાના ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે ઢોંસા બનાવવા માટે એક તવો ગરમ થવા માટે મૂકી દઈશું તવો ગરમ થઈ જાય એટલે એને કોટનના ભીના કપડાંથી લૂછી લેવાનો પછી જે ખીરું બનાવ્યું છે એ આ રીતે ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈશું એકદમ પાતળો ઢોંસો આપણે સ્પ્રેડ કરવાનો છે હવે મીડિયમ ફ્લેમ ઉપર આ ઢોંસાને આપણે કૂક કરવાનો છે અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝના આઠથી નવ ઢોંસા બનીને તૈયાર થાય છે તો તમે એ પ્રમાણે માપ ઓછું વધતું કરી શકો છો ઢોંસાનું ઉપરનું લેયર આ રીતે થોડું કોરું થયેલું દેખાય એ સમયે આપણે આના ઉપર થોડું તેલ કે બટર લગાવી દઈશું અત્યારે તેલનો ઉપયોગ કરેલો છે તેલને આ રીતે બ્રશની મદદથી ઢોંસાની ઉપર સ્પ્રેડ કરી દઈશું હવે આ ઢોંસાને તમારે આ રીતે રાખવો હોય તો પણ રાખી શકાય અત્યારે આપણે આના ઉપર થોડો સાંભાર મસાલો સ્પ્રિન્કલ કરીશું જો નાના બાળકો માટે તમે આ ઢોંસો બનાવતા હોય તો થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરીને એમને આપી શકો છો થોડી આના ઉપર મૈસૂર ચટણી સ્પ્રેડ કરીશું આની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે અને મૈસૂર ચટણી લગાવી દઈએ એ પછી આના ઉપર જ તમારે જો બટાકાનું સ્ટફિંગ લગાવવું હોય તો પણ લગાવી શકાય અત્યારે આપણે ઢોંસાને આ રીતે ફોલ્ડ કરી દઈશું તો આ ઢોંસો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે અને તવાથી સરળતાથી અલગ થઈ જાય છે ઢોંસાને આવો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એવો શેકવાનો છે તો આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને બનાવેલા ઢોંસાને આપણે બટાકાનું સ્ટફિંગ સાંભાર અને ચટણીની સાથે સર્વ કરીશું તો તમે પણ આ રીતે આ ઇન્સ્ટન્ટ ઢોંસા બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે આઈ હોપ તમને મારી આજની રેસિપી પસંદ આવી હશે